હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડસીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે તો અહીંયા તમારે ભૂખ્યા રહેવાની જરૂર નથી. વજન ઘટાડવું છે તો આ 7 વસ્તુ ખાવાનું શરૂ કરી દો. માત્ર અને માત્ર 7 જ દિવસમાં તમારું પાચન તંત્ર એકદમ મજબૂત થઈ જશે અને તમારું શરીરની અંદર ભૂખ્યા રહ્યા વગર પણ તમારું એકદમ ઝડપથી વેઇટ લોસ થાય છે, ફેટ લોસ થાય છે. તો આ ઉપાય સરસ મજાનો છે, એકદમ સિમ્પલ છે, નાનકડો છે, પરંતુ 100% અસરકારક છે. આમ તો વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો આપણે કરીએ છીએ. અત્યાર સુધી તમે જીમમાં ગયા હશો, યોગા કર્યા હશે, પરંતુ જ્યાં સુધી તમારું પાચન તંત્ર તમે એકદમ મજબૂત નહીં કરો ત્યાં સુધી તમારું વજન ઘટવાનું નથી. કારણ કે આપણે અડધી વાટકી ખોરાક ખાઈએ છીએ તો એને પણ પચાવવો પડે છે. તો હવે આપણું જે મશીન જ પાચન તંત્રનું આપણા શરીરની અંદર ખરાબ છે, તો તમે ડાયટ કરશો, જીમ કરશો, યોગા કરશો, વેઇટ લોસ પાવડર લેશો કે પછી મોંઘી મોંઘી વેઇટ લોસ પ્રોડક્ટ્સ લેશો, તેનો કોઈ જ ફરક પડવાનો નથી. મેટાબોલિઝમ બૂસ્ટ કરવા માટે તમારે ભૂખ્યા બિલકુલ નથી રહેવાનું. મેટાબોલિઝમ બૂસ્ટ કરવા માટે તમારે 7 એવા ખોરાક ખાવાના છે જેનાથી તમારો ઇઝીલી તમારું મેટાબોલિઝમ એટલે કે પાચનતંત્ર સ્ટ્રોંગ થાય, તમારા પાચનતંત્રને બૂસ્ટ મળશે અને ખોરાક એકદમ ઝડપથી પચશે. ખોરાક પચવાનું જેવું શરૂ થઈ જશે એટલે નવી ચરબી બનતી અટકશે, જૂની ચરબીનો નિકાલ થશે. તમારા શરીરમાં તમે જે ખોરાક ખાઓ છો એનું યોગ્ય પાચન થવાથી એ ખોરાકનું લોહી બને છે, એ ખોરાકના મિનરલ્સ વિટામિન્સ આપણને મળે છે. આ સાયકલ ચાલુ થશે એટલે તમારું શરીર આપોઆપ સ્ટ્રોંગ થશે. તો ચલો અહીંયા આપણે કેવી રીતે વેઇટ લોસ કરવાનું છે એની વાત કરીશું, કેવી રીતે એવો 7 ખોરાક ખાવાનો છે એની વાત કરીએ. સૌથી પહેલા જે પહેલા ખોરાકની વાત છે એ છે પાલક. પાલક છે એની અંદર મિનરલ્સ વિટામિન્સ સાથે સાથે ઘણા બધા એવા પોષક તત્વો છે કે જેના કારણે તમારું એકદમ ઝડપથી વેઇટ લોસ થાય છે. સૌથી પહેલા તો પાલક છે એની અંદર વિટામિન કે છે જે તમારા શરીરની અંદર ખૂબ સારી ઇફેક્ટ આપે છે. પાલકની મદદથી તમારું પાચન તંત્ર સુધરે છે. સાથે પાલક ઠંડી એટલે તમારા શરીરમાં જો ગરમીને લગતા કોઈ પ્રોબ્લેમ્સ છે તો ચોક્કસ તમે પાલક ખાઓ. હવે પાલકનું સેવન કરવું કેવી રીતે? જો તમને પાલક નથી ભાવતી તો તમે નિયમિત રીતે એક જોડી પાલક લો, એનો જ્યુસ બનાવો અને પી જાઓ. જ્યુસ પીવા દવા સમાન સમજી અને પી જાઓ. એમાં થોડું સંચળ ઉમેરો. બીપીની પ્રોબ્લેમ્સ હોય તો સંચળ ન ઉમેરતા પાલકનું જ્યુસ બનાવો. તો એક દિવસ તમે એમાં 2 મરીદાણા એડ કરો, એક દિવસ તમે એમાં માઇનોર તજનું લાકડું ઉમેરો, તો એક દિવસ પાલક અને મેથી દાણાનો જ્યુસ પીવો. આવી રીતે તમે જ્યુસ પીશો એટલે એકદમ ઝડપથી તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થશે. આવી રીતે તમે તમારું પાચન તંત્ર મજબૂત કરી શકો છો. તો પાલકનો જ્યુસ નિયમિત સવારે નળા ઉઠે 7 દિવસ પીવાથી તમારું પાચન તંત્ર પથરા જેવું થાય છે, તમારા ખોરાકની ચરબી એકદમ ઝડપથી પચી જાય છે અને તમારા ખોરાકની ચરબી ધીરે ધીરે ઘટવા લાગે છે. બીજી વસ્તુ છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. પાણી પીવાથી પણ તમારા પાચન તંત્રને ઘણો બધો આરામ મળતો હોય છે. ત્રીજી વસ્તુ છે અજમો. નિયમિત રીતે રોજ રાત્રે સૂતા પહેલા 1 ચમચી અજમોને રાત્રે પાણીમાં પલાળી દેવાનો છે. સવારે અજમાને ઉકાળી એની ચા પીવાની છે, એ ઉકાળો ગરમ ગરમ પીવાનો છે. એનાથી તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. તો અહીંયા અજમાની મદદથી પણ તમે તમારું પાચન તંત્ર મજબૂત કરી શકો છો. તો ચોથી વસ્તુ છે જીરું. જીરાનું સેવન તમે જીરાનો પાવડર બનાવો અને છાશમાં દહીંમાં ખાઓ, અથવા તો જીરાનો ઉકાળો પીવો, અથવા તો જીરાનો પાવડર તમે ગરમ પાણી સાથે સૂતા વેલા લો, તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. કોથમીર ખાવાથી પણ તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. નિયમિત રીતે કોથમીરનું સેવન કરવાથી તમારા શરીરમાં ક્યારેય ચરબી વધતી નથી, 100 વર્ષ સુધી તમે યંગ રહો છો, સાથે સાથે તમારા શરીરની અંદર તમને તાકાત પડી રહે છે. સાથે સાથે કોબીજનું અને કાટા ટામેટા અને કાકડીનું સલાડ ખાવાનું છે છઠ્ઠી વસ્તુમાં. એનાથી ખૂબ સારી ઇફેક્ટ મળે છે. સેલ્યુલોઝ અને ડાયટી નામનું ફાઈબર છે આ 3 વસ્તુઓમાં, જે તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવામાં મદદ કરે છે. સાથે સાથે આપણે 7મી વસ્તુ છે મગ. મગનું નિયમિત સેવન કરવાથી તમારું વજન ઘટે છે. કોઈ પણ રીતે તમે મગનું સેવન કરી શકો છો. અને 8મી વસ્તુ છે દૂધી. જે લોકોને એકદમ ફટાફટ વજન ઘટાડવું છે એ લોકોએ કોઈને કોઈ રીતે દૂધીનું સેવન કરશે તો એમનું વજન તો ઘટશે, સાથે ઘણા બધા ફાયદાઓ થશે.
તો મિત્રો વજન ઘટાડવા માટેના આ અસરકારક ઉપાયો છે, ચોક્કસ ફોલો કરજો.